રામદોડ જોતા તમામ મિત્રો યુટ્યુબ પર આ લાલ બટનને ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે, તેમજ આ બાજુમાં રહેલી ઘંટડી પર ક્લિક કરી રામદોડના વિડીયો તમારું સુધી પહોંચે એ માટે સબસ્ક્રાઇબ કરે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રામદોડ, અને રામદોડમાં હું ભરત સાતુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રામદોડના માધ્યમથી જન જન સુધી, ઘર ઘર સુધી જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીના વિચારોને પહોંચાડવાનું કામ, તેમજ ચતુર્થ સંપ્રદાય, ચતુર્થ સંપ્રદાય યાની કે ચાર સંપ્રદાયો વૈષ્ણવાચાર્ય દ્વારા જે સ્થાપિત જગતગુરુ નિંબાળકાચાર્યજી એટલે કે ભગવાન હંસ ભગવાન દ્વારા સ્થાપિત હંસ સંપ્રદાય, અને એવી જ રીતે જગતગુરુ રામાનંદ સંપ્રદાય એટલે આદિ અનાદિથી ચાલી આવતી શ્રી સંપ્રદાય, સર્વે સર્વા સિયારામજી દ્વારા સ્થાપિત શ્રી સંપ્રદાય, આગળ જતા જગતગુરુ રામાનંદાચાર્યજીનું આ ધરતી પર પ્રાદુર્ભાવ થયો એટલે શ્રી રામાનંદ સંપ્રદાય નામ પડ્યું. એવી જ રીતે રુદ્ર સંપ્રદાય ભગવાન વિષ્ણુ સ્વામીજી દ્વારા સ્થાપિત એ સંપ્રદાય એટલે રુદ્ર સંપ્રદાય, અને જગતગુરુ માધ્વાચાર્યજી દ્વારા સ્થાપિત ગોળ વૈષ્ણવ, આ ચાર સંપ્રદાયો, અને ચાર સંપ્રદાયોનો એ સંગઠન વૃંદાવનમાં જે સંગઠિત થયું એ સંગઠન 52 દ્વારાઓ નું સંગઠન ગણાનું, અને 52 દ્વારાઓ આપણી એ 52 દ્વારાઓના ગ્રહસ્થ પરિવારો ભારત વર્ષમાં ઠેર ઠેર વસી રહ્યા હોય, ગુજરાતમાં ઠેર ઠેર વસી રહ્યા હોય, સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વસી રહ્યા હોય, ત્યારે આ નવી પેઢીને, નવા બાળકોને એનું જ્ઞાન મળે. આપણી પીઠો ક્યાં છે, આપણા મઠો ક્યાં છે, આપણું તિલક ક્યુ હોવું જોઈએ, એમની દ્વારા કઈ હોવું જોઈએ, એમનું ગોત્ર ક્યુ હોવું જોઈએ, આવી સંપૂર્ણ વિગત સાથે રામદળ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યું હોય ત્યારે આજના આ રામદળના કાર્યક્રમમાં આપ નિહાળવા જઈ રહ્યા છો જગતગુરુ નિંબાળકાચાર્યજીમાં આવતા શ્રી ચિત્રા નાગાજીની એ દ્વારાપીઠ વૃંદાવનમાં આવેલી છે, તેમની ચરણ પાદુકાના દર્શન કરો. આ એક લાહો છે આજના યુગની અંદર સત્ય સનાતન ધર્મની આ જે દ્વારાઓ પીઠો છે એ જ સત્ય સનાતન ધર્મને સાચવીને બેઠી છે. આપણા ગામડે ગામડે જે મંદિરો છે, આપણી જે હવેલીઓ છે, એની પાછળ આ વૈષ્ણવ સંપ્રદાય છે, અને વૈષ્ણવ સંપ્રદાયની આજે પણ દ્વારા પીઠોમાં ધર્મનો વ્યાપાર નહીં, ત્યાં અતિ પવિત્ર પાવન એવું વાતાવરણ મળે છે, અને ત્યાંથી ધર્મનું સંચાલન થાય છે, અને ત્યાં જ ઈશ્વર છે. આજના આ કાળની અંદર પણ એ દ્વારા પીઠોના દર્શન કરવા આપણા જીવનને ધન્ય બનાવવા જેવી વાત છે. આજના યુગની અંદર જ્યારે ધર્મના નામે વ્યાપાર ચાલી રહ્યો હોય, ત્યારે સત્ય સનાતન ધર્મની જે સ્થાપના કરનારા આ આચાર્યની દ્વારાપીઠના દર્શન કરવા ખૂબ જ જરૂરી હોય છે, ત્યારે આવો રામદળની સાથે કરો આ ચિત્રા નાગાજી જગતગુરુ નિંબાળકાચાર્યજીની 12 દ્વારાઓની એક પીઠ વૃંદાવનમાં વિરાજ આ દ્વારાપીઠના કરો દર્શન રામદળની સાથે. આજ હમ આપકે લીએ લેકે આએ હૈં શ્રી નિંબાળક સંપ્રદાય કે 12 દ્વાર પીઠો મેં શ્રી ચતુર ચિંતામણિ નાગાજી મહારાજ કે દ્વારપીઠ કી યાત્રા. શ્રી ચતુર ચિંતામણિ નાગાજી મહારાજ શ્રી નિંબાળક સંપ્રદાય કી 39મી પીઢી કે આચાર્ય થે. આપ શ્રી હરિવ્યાસ દેવાચાર્ય કી શિષ્ય પરંપરા મેં શ્રી શોભુરામજી કે શિષ્ય કાનરદેવજી એવમ ઉનકે શિષ્ય પરમાનંદજી કે શિષ્ય થે. આપકા દ્વારપીઠ વૃંદાવન કે અંદર બિહાર ઘાટ નામક સ્થાન પર ટોપીકુંજ કે પાસ આયા હુઆ હૈ. યે હૈ શ્રી નાગાજી મહારાજ કે દ્વારપીઠ કા બહારી દ્રશ્ય. યે નાગાજી મહારાજ કા આશ્રમ હૈ. યહાં પર નાગાજી મહારાજ ને તપસ્યા કી થી. ચલી અંદર ચલતે હૈ. અંદર ચલતે હી અંદર કે દ્રશ્ય મેં યાત્રીઓ કે રુકને કે લીએ કાફી અચ્છી સુવિધાએ હૈ. વર્તમાન મેં યાત્રી રુકે હુએ હૈ. યે સ્થાન વિહાર ઘાટ કે પાસ મેં ટોપીકુંજ નામક ગલી કે અંદર આયા હુઆ હૈ. ચલીએ અબ હમ યહાં કે પૂજારીજી સે બાત કરતે હૈ. ઇન્હોને પૂજારીજી ને હમકો બતાયા કે નાગાજી મહારાજ જિસ સ્થાન પર શ્રી ભગવાન કૃષ્ણ કી પૂજા કરતે થે, મંદિર કે
मुख्य द्वार पर श्री निम्बार्क संप्रदाय के आयुध हैं, अंदर चलते हैं। अंदर काफ़ी श्रद्धालु नित्य महाराज के यहाँ पूजा पाठ करने आते हैं। अब हम चलते हैं आगे मुख्य मंदिर के दर्शन की तरफ। मंदिर के अंदर जाते ही श्री निम्बार्क संप्रदाय की गुरु परंपरा के आचार्य उनके चित्र दिखाई देते हैं। आगे चलते हैं मुख्य मंदिर श्री राधा कृष्ण जी के यहाँ पर। यह वह मंदिर हैं जो श्री नागाजी महाराज द्वारा स्थापित हैं। श्री नागाजी महाराज यहाँ पर भगवान राधा कृष्ण जी की पूजा किया करते थे। ये भगवान श्री राधा कृष्ण जी का मंदिर एवं पीछे श्री निम्बार्क भगवान की तस्वीर दिखाई दे रही हैं। वो उस तरफ साइड में श्री नागाजी महाराज की तस्वीर हैं। श्री राधा कृष्ण जी के पीछे श्री निम्बार्क संप्रदाय की तस्वीर एवं इनके चरणों में यहाँ जो आचार्य हुए हैं उनकी तस्वीरें हैं। बाहर श्री नागाजी महाराज की तस्वीर है। ये श्री नागाजी की तस्वीर दिखाई दे रही हैं जो मंदिर के बाहर की तरफ लगी हुई हैं। इसके पास में ही भगवान श्रीनाथ जी की तस्वीर दिखाई दे रही हैं मूर्ति के रूप में। ये भगवान श्रीनाथ जी की मूर्ति है मंदिर के बाहर, और ये भगवान हनुमान जी की मूर्ति मंदिर के बाहर हैं। यहाँ के पुजारी जी ने हमको इस मंदिर के बारे में समस्त वर्तमान सुनाया, यहाँ का इतिहास बताया। ये संपूर्ण द्वारपीठ हैं जो आप देख रहे हैं, ये वर्तमान निम्बार्क संप्रदाय के अंतर्गत संचालित हैं। नित्य प्रतिदिन यहाँ पर यात्री आते हैं, श्रद्धालु आते हैं और भगवान की पूजा करते हैं। तो ये है नागाजी महाराज का स्थान। अब हम आगे बढ़ जाते हैं नागाजी महाराज की चरण पादुकाओं के दर्शन हेतु। मंदिर से सीधे सीधे बाहर जाएंगे। बाहर जाने के बाद थोड़ा आगे बढ़ते ये है श्री नागाजी महाराज की समाधि एवं चरण पादुका स्थल। वैष्णव समाज के उपेक्षा के चलते यह स्थान लगभग छीन भिन्न हो चुका है। ये हम पहुंच गए श्री नागाजी महाराज की चरण पादुकाओं के स्थान पर। यह हैं नागाजी महाराज की चरण पादुकाएं। यहाँ पे नागाजी महाराज की ये समाधि हैं। यहीं वो पीपल का पेड़ हैं जहाँ पे नागाजी महाराज तपस्या किया करते थे। वैष्णव समाज की उपेक्षाओं के चलते यह स्थान जीर्ण हो चुका है। तो अब हम अपनी यात्रा यहीं समाप्त करते हैं। तो आपने दर्शन किया निम्बार्क संप्रदाय द्वारा वृंदावन में चित्रा नागाजी द्वारा ना आवी रीते रामदल तमने एक द्वारा पीठ ना दर्शन करावशे। अपना 52 द्वाराओनी 52 द्वारा पीठ ना दर्शन करावा जई रह्यु छे रामदल। तो जोता रहो रामदल चैनल ने सब्सक्राइब करो अने वधुमां वधु लोको सुधी पहोंचाड़वा माटे थईने आ चैनल ने वधुमां वधु शेर करो। जय सियाराम।